51 થી 60 ની ઉંમર વાળા માટે ડાયમંડ મેસેજ નંબર 1, નો એડવાઇસ. તમારે સુખી થવું હોય તો પહેલી કન્ડિશન છે નો એડવાઇસ. હું પુનામાં ચોમાસું હતો, એક ભાઈ પરિચિત હતા મને મળવા આવ્યા, વાતમાંથી વાત નીકળી. એ દુકાને જતા હતા, બસ 51 થી 60 ની વચ્ચે હતા. મેં કીધું કે હવે તમારા દીકરાએ બધું સંભાળી લીધું, તમે શા માટે દુકાને જાઓ છો? મને કે મારા સાહેબ 4 કલાકથી વધારે નથી જતો, પણ મેં મારા જીવનમાં 3 નિયમ બનાવ્યા છે. આ 3 નિયમમાં કે પહેલો નિયમ છે નો એડવાઇસ. દુકાને જવાનું ખરું, પણ દીકરાને કોઈ સલાહ સૂચન નહીં આપવાના, રાઈટ? 51 થી 60 ને પૂછું છું, ઓફિસમાં જવાની મનાઈ નથી કરતો, પણ ઓફિસમાં ગયા પછી દીકરાની અંદર ક્યાંય માથું નહીં મારવાનું, એની ટાંગ ક્યાંય ખેંચવાના ધંધા નહીં કરવાના. બહેનો, રસોડામાં જવાની ના નથી, પણ વહુને શિખામણો નહીં આપ્યા કરવાની. આ તો આ લોકોની આદત હોય, બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા સામાયિક કરે ને માળા ફેરવે, અને વહુ કદાચ ફ્રીજનું બારણું કરે, હે કેમ અત્યારે ફ્રીજનું બારણું, પણ તારી માળામાં મંદરા. નો એડવાઇસ. 24, 25, 30 વર્ષની ઉંમરની તમારી વહુ આવી છે, મેચ્યોર છે, એને બધી અક્કલ છે, તમારે ભાડેથી અક્કલ આપવાની જરૂર નથી. આ બંધ કરો. સુખી થવું હોય નો એડવાઇસ, નો એડવાઇસ. દીકરાને દુકાનમાં જયા પછી તમે એડવાઇસ સલાહ આપવાનું બંધ કરી દો. આ સલાહ એવી ચીજ છે ને, આપવી બહુ ગમે, લેવાની આવે ત્યારે ખબર પડે, અને કદાચ આપવી જ પડે ને. પહેલી વાત, સામેનાને સુધારવા માટે સલાહ ઓછી આપો, એને સ્નેહ વધારે આપો. અમારા ગચ્છાધિપતિ અમને સલાહ ઓછી આપે છે, સ્નેહ વધારે આપે છે. 40-40 વર્ષના દીક્ષા પર્યાય થયા પછી અમને એક દિવસ એમનાથી છૂટા પડવાની ઈચ્છા નથી થતી, અને 4 વર્ષમાં તમારા દીકરાને વહુને તમારાથી દૂર ભાગવાનું મન કેમ થાય છે, મન કેમ થાય છે? ખામી એમનામાં નથી, ખામી તમારામાં છે. કેમ કોઈ સાસુ પોતાની વહુને દીકરી કરતાં પણ વધારે પ્યાર ન આપે? તમે કાલે બીમાર પડશો ત્યારે તમારી દીકરી સેવા કરવા નથી આવવાની, ત્યારે તમારી વહુ તમને કામ લાગવાની છે. પણ તકલીફ એ છે, દીકરી આવે ત્યારે અડધા અડધા થઈ જાઓ છો, અને વહુ આવે ત્યારે તમારી આંખો ડબલ થઈ જતી હોય છે. નહીં હસો નહીં, આ સુધારવાનું જ. સલાહ બહુ આપી, જરાક સ્નેહ આપી જુઓ. એક ઘરની અંદર સરસ મજાના કાળા તોલ આવ્યા શિયાળાના દિવસોમાં. વહુને થયું કે આ તોલ તો જતા રહેશે સીધા સાસુના કબજામાં, એટલે વહુ એમાંથી એક વાટકી જેટલા તલ કાઢી અને પાટલાની નીચે છુપાવી દીધા. આંબેલ ખાતામાં કરો છો ને ક્યારેક? આવું થાળી ચોખ્ખી, પણ પાટલો ઊંચો થાય ત્યારે ખબર પડે અંદરથી દાળ ઢોકળી બહાર આવી છે. વહુએ છુપાવી દીધા. એને થયું બપોરે કોઈ નહીં હોય ત્યારે ખાઈ લઈશ, તાજા તાજા એકદમ મજાના, મોઢામાંથી પાણી નીકળે એવા તલ. બપોર પડી, 1:30 વાગે ફ્રી થઈ અને એને વાટકો કાઢ્યો, પોતાના રૂમમાં જઈને ખાવાના શરૂ કર્યા. એટલા મીઠા લાગ્યા, એમાં પાછો સાકરનો સ્વાદ હતો. એને થયું મેં તો કોરા તલ લીધા હતા, સાકર ક્યાંથી આવી? આ વિચાર કરે ત્યાં પાછળ કોકે હાથ મૂક્યો બરડા ઉપર, એટલે પાછળ જોયું સાસુ મરી ગયા, પકડાઈ ગયા, પોલ પકડાઈ ગઈ. ત્યારે સાસુ કહે છે, વહુ બેટા, તલ એકલા ના ખવાય, એકલા ખાઈએ તો પેટમાં દુખે, એટલે મેં એમાં સાકર ભેળવી દીધી. પછી આ વહુ આંખમાં આંસુ અને હાથ સાસુના પગમાં, બા ભૂલ થઈ ગઈ, તમને પૂછ્યા વગર મેં લઈ લીધા, બેટા ઘર તારું છે, બધું તારું કહેવાય, તારે એમાં પૂછવાનું હોય નહીં, પણ આ તો તું એકલા ખાય તો તને પેટમાં ન દુખે ને, એટલા માટે મેં એમાં સાકર ભેળવી છે. આટલો પ્રેમ સાસુ વહુને આપશે ને, તે દિવસે વહુ તમને સગી માં કરતા વધારે માન્યા વગર નહીં જાય.